નવી ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે જેથી કરીને દર્દીઓને ગુણવત્તાસભર સારવાર મળી શકે ત્યારે સુરતની પરમ હોસ્પિટલ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ રોબોટ દ્વારા ઘૂંટણના રિપ્લેસમેન્ટ કરવાની ટેકનોલોજી વિકસાવવામાં આવી છે ત્યારે કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા દર્દીને માત્ર અડધો ઘૂંટણ ઘસાયેલો હોય તો માત્ર અડધો ઘૂંટણ બદલીને બાકીના કુદરતી સંપાદનને બચાવવામાં પણ મદદરૂપ બને છે જે આ ટેકનોલોજીની સૌથી સારી બાબત માની શકાય છે આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઘૂંટણ બદલવાની એક્યુરેસી આવનારા દિવસોમાં હજુ વધુ વધશે અને જ્યારે આ વાત અને આ મશીનની હું માહિતી લેતો હતો ત્યારે આ મશીન ખૂબ જ કિંમતી છે અને આની કિંમત બી એટલી બધી વધારે હોય છે કે કોઈ સામાન્ય હોસ્પિટલ ઝડપથી આ મશીન ખરીદી નથી શકતી અને એવા સમયે જ્યારે ઘૂંટણની વાત હોય ને તો તમામ વડીલોના આશીર્વાદ એમને મળી જાય તમને કારણ કે ભરતભાઈએ વડીલોના આશીર્વાદ લેવાનું કામ કરે છે ઉમર થાય ઘૂંટણ ઘસા ભરતભાઈ સુતરિયા મારા મિત્ર અને સાથી ધારાસભ્ય શ્રી વીડીભાઈ ઝાલાવાડિયા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઈ બગદાનાવાલા સમીરભાઈ ગામી અને ડોક્ટર નિશિલભાઈ શાહ એમ તો બધા જ મારા મિત્ર છે પારુલબેન બી અહીંયા છે એકત્રીસ ઓક્ટોબરના રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોય 5 દિવસ પ્રવાસન સ્થળ